નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ નવસારીનો આજનો દિવસ જરા ખરાબ દિવસ તરીકે ગણી શકાય એમ છે કારણ કે સવારના પડમાં જ આજે કોરોનાના પહેલા બે કેસ પોઝિટિવ નોંધાવા સાથે હવે ત્રીજો પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાવવા પામ્યો છે જેની સાથે નવસારી જિલ્લામાં હવે કોરોનાના કુલ તેતાલીસ કેસ થવા પામ્યા છે જે નવો કેસ નોંધાયો છે તે કાછિયાવાડી ખાતે આવેલા માનેકચાલમાં રહેતા એક પાંત્રીસ વર્ષીય યુવકનો છે આ યુવક સુરત પાંડેસરા ખાતે આવેલ કલર ટેક્સ કંપનીમાં આવેલ હેલ્થ સેન્ટરમાં પરોઠા પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા તેઓ સત્તર છ સુધી કંપનીમાં ફરજ પર અપડાઉન કરતા હતા તેમને આવવા જવા માટે બસની વ્યવસ્થા કંપની તરફથી કરવામાં આવી હતી તેમાં તેઓ અપડાઉન કરતા હતા પરંતુ સત્તર છએ તેમને કફની તકલીફ દેખાતા તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા સેમ્પલમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આમ સુરતથી અપડાઉન કરનારાઓ પૈકીના વધુ એક દર્દી કોરોનાનો આપણને મળ્યો છે ત્યારે સુરત અપડાઉન કરવા માટે જે પણ પોતાના નોકરી રોજગાર માટે જાય છે તેઓ ખૂબ સાચવીને જાય કારણ કે કોરોનાનું સંક્રમણ એકબીજાના સંપર્કથી વધે છે ત્યારે સુરત જ્યારે જે પણ ફરજ બજાવવા જાય છે ત્યારે તેઓ સાચવીને રહે કારણ કે વારંવાર છેલ્લા એક સપ્તાહમાં જે પણ કેસો નોંધાવવા પામ્યા છે તે સુરતથી અપડાઉન કરનારા લોકોના કેસો છે ત્યારે ફરી એકવાર નવસાઈ લાઈવ તમામને અપીલ કરે છે કે જ્યારે પણ આપણે બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરીને નીકળીએ અને ખાસ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ માસ્ક પહેરવાની આપણે સૌએ ટેવ પાડવી જ પડશે અમે પણ વારંવાર માસ્ક પહેરવાનું ભૂલી જવા પામીએ છીએ પરંતુ આપણે સૌએ સાથે મળીને ટેવ પાડી આપણી જાતને સુરક્ષિત રાખવી જરૂરી છે એટલે માસ્ક પહેરવું ફરજિયાત કરવું જ પડશે આપણે એવું આ કોરોનાના ધીમે ધીમે વધતા સંક્રમણને લઈને લાગી રહ્યું છે